હાલ જે અમારા પાસે જે ફિગર છે એના હિસાબે ઓક્ટોબરમાં જે કેસીસ છે એ વધારે છે નવેમ્બર કરતાં. નવેમ્બરના અમારા 15 દિવસના જે ફિગર છે, હું મલેરિયાની કેસીસની વિગત કહી દઉં. ઓક્ટોબરના 30 દિવસના 638 કેસીસ છે, જ્યારે નવેમ્બરમાં એ 245, એટલે થોડોક ઘટાડો થયેલો છે. ડેન્ગ્યુના 240 કેસીસ છે ઓક્ટોબર મહિનાના, અને નવેમ્બર મહિનામાં 15 દિવસના 98 કેસીસ. વાયરલ ફીવરના 103 કેસીસ છે, જ્યારે 15 દિવસના નવેમ્બરના 57 કેસીસ. પેરેક્સિયાના 180 કેસીસ છે, અને આ 55 ફક્ત ઉલટી અને ઝાડાના 51 કેસીસ છે, અને નવેમ્બરમાં ફક્ત 23 15 દિવસના. હેપેટાઇટિસના 114 પૂરા મહિનાના, અને નવેમ્બરના 50 કેસીસ. આમ જોવા જઈએ તો નવેમ્બરમાં થોડું ઘટાડો દેખાય છે 15 દિવસનો, પણ એનું કારણ એ પણ થઈ શકે કે હાલ દિવાળીના લીધે અમારી ઓપીડી પણ ઓછી હતી, એટલે ઘણા બધા તો બહાર ગયેલા. હાલ જે રીતે સિઝન બદલાય છે તે રીતે થોડુંક વાયરસ એટલે જનરેશન થાય છે, અને વાયરસના લીધે વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે. પ્રતિ દિવસ જો જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન 8-10 કે કેટલા છે, 15 દિવસના 60, તો